ડભોઈ દરબાવતીના સરદાર બાગમાં ડભોઈ નગરપાલિકાના 14મા નાણાં પંચના ગ્રાન્ટમાંથી 4 લાખ રૂપિયા જેટલાના ખર્ચે રમતગમતના અને કસરતના સાધનોનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ડભોઈ દરબાવતી નગર બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝનના સાધનોનો ઉપયોગ કરી આનંદિત નિરોગી રહે તેવા શુભ આશયથી ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના સરદાર બાગમાં રમતગમત કસરતના સાધનો મૂકવામાં આવ્યા હતા. ડભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનું મંત્ર છે સૌ નિરોગી રહે, સૌ સુખી રહે, તે મુજબ નગરના બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝનો આ સાધનોનો સદુપયોગ કરે, તેમજ બાળકો વિવિધ રમતગમતના સાધનોનો ઉપયોગ કરી આનંદિત રહે, તેમજ સિનિયર સિટીઝન અને યુવાનો કસરતના સાધનોનો ઉપયોગ કરી નિરોગી રહે તે માટે નગરપાલિકા દ્વારા 4 લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચે આ સાધનો મૂકવામાં આવ્યા છે. આ સાધનોના ઉપયોગ દ્વારા સૌ નગરજનો સુખી રહે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, કર્મચારીગણ તેમજ ડભોઈ શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, જિલ્લા ભાજપના મહામંત્રી ડૉક્ટર બીજે ભ્રમર સહિત ભાજપના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સરદાર બાગમાં આજે 4 લાખ રૂપિયાના ખર્ચે બાળકોને, સિનિયર સિટીઝનોને માટે રમતગમતના અને કસરતના સાધનો મૂકવામાં આવ્યા છે. 14મા નાણાપંચની જે ગ્રાન્ટ હતી એમાંથી આ 4 લાખના ખર્ચે આ સાધનો મૂકવામાં આવ્યા છે. બાળકો એનો સદુપયોગ કરશે, સાથે સિનિયર સિટીઝન અને યુવાનો પણ જેને એક્સરસાઇઝનો શોખ હોય તો અહીંયા આવીને એ એક્સરસાઇઝના સાધનોનો ઉપયોગ કરી શકશે. સૌ નિરોગી રહે, સર્વ સુખી રહે એ રીતનો ભારતીય જનતા પક્ષનો મંત્ર છે અને સૌને સુખાકારી, સૌથી પહેલું આરોગ્યનું પોતાની જાતને સુખી હોય તો જ બીજાને સુખી કરી શકે. ત્યારે પોતાની જાતને સુખી કરવા માટે, પોતાનું શરીર સ્વસ્થ રહે એના માટે એક્સરસાઇઝ જરૂરી છે. બાળકો માટે રમતગમત જરૂરી છે, ત્યારે બાળકો અને યુવાનો તથા સિનિયર સિટીઝન માટે આ બધા સાધનો અહીંયા મૂકવામાં આવ્યા છે. આનો ડભોઈ નગરના લોકો સદુપયોગ કરશે એવી અપેક્ષા રાખું.